शहर के समता में आए वुडा आवासों की ये तस्वीरें हैं। गटर के पानी की गंदगी से सराबोर ये तस्वीरें हाउसिंग बोर्ड और पालिका के बीच के अंधेरे कामकाज की गवाह है। स्वामी विवेकानंद हाउसिंग में आते 700 आवासों के रहीश आज गंदगी व बीमारी से जूझ रहे हैं। वहां के नगर सेवक राजेश आयरे ने भी इन आवासों की गटर समस्या का मामला सामान्य सभा में कई बार उठाया है, पर नतीजा कुछ भी निकल के नहीं आ रहा। कॉरपोरेशन हाउसिंग बोर्ड के अधिकारियों को कोस रही है, जबकि हाउसिंग बोर्ड कॉरपोरेशन पे दोषारोपण कर रहा है। इन सब के बीच पीस कर रह गई है ये आम जनता। અહીં આગળ આ ગવર્મેન્ટ જે સ્વામી વિવેકાનંદ હાઉસિંગ એક છે અને એમાં LIG 2 અને MIG 1ના મકાનો છે અને ટોટલ ફ્લોર 13 છે. શું તકલીફ છે? તકલીફ એવી છે કે 13 માળના મકાનો છે, રહીશો બહુ જ બધા છે, પણ અહીંયા જે લીપ આપી છે એમાં ખાલી એક જ લીપ ચાલુ હોય છે અમારી, કારણ કે જનરેટરનો પ્રશ્ન છે. અને બીજું એવું છે કે છે ને એનું મેન્ટેનન્સ વધારે પડતું આવે છે, એટલે અમે લોકો વધારે લીપ ચાલુ રાખી શકતા નથી. ગટર ઉભરાય છે એનું તકલીફ એવી છે કે ગટર અહીંયા તમે જોઈ શકો છો, ગટર બહુ જ ઉભરાય છે ને એનું પાણી લગભગ એક અઠવાડિયાથી બધું પાણી ભરેલું છે, એ ગટરનું બધું પાણી બહાર આવેલું છે અને એના કારણે રોગચાળો થવાની સંભાવના છે. એટલે અમારા 13 માળના બિલ્ડિંગ છે, વિયાન થાય છે, એમાં ગટર લાઈન છે ને એમને જોઈન નથી કરી, એના હિસાબે ગટરનું પાણી બધું બહાર આવે છે અને પીવાની અંદર મિક્સ થાય છે અને રોગચાળો ફાઈ નીકળ્યો છે, છોકરાઓ બીમાર પડે છે. એટલે આ તો લગભગ મહિનો દોઢ મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે. અમે રજૂઆત કરવા છતાં કોઈ બી ધ્યાનમાં લેતું નથી. શું કહે છે આ લોકો? આજે કરી આપીશું, કાલે કરી આપીશું. અમે આપી દીધું છે, છતાં પણ અમને દર વર્ષે 2000 રૂપિયા માંગે છે અમારી પાસે, અને છતાં પણ અમને કોઈ કામગીરી સારી મળતી નથી. અમારે પાણીનું એટલો બધો પ્રોબ્લેમ છે કે લીપ પણ એટલો બધો પ્રોબ્લેમ છે, ગટરો બારે માસ ઉભરાય છે. એટલે હવે અમે લોકો એટલા કંટાળી ગયા છે આ મકાનોથી, અને અમને પૈસા પાછા આપો અથવા અમને કામગીરી સારી આપો. નથી શહેર મેં બને કઈ વુડા આવાસ એવં પ્રધાનમંત્રી આવાસો મેં પ્રાથમિક સુવિધાઓ કી એસી હી હાલત દેખી ગઈ હૈ. કોન્ટ્રાક્ટર એવં અધિકારી કે ભ્રષ્ટાચાર કી એક ઓર તસવીર સમતા સે સામને આઈ હૈ. હદ તો તબ હો ગઈ જબ કેમરે કે સામને કોન્ટ્રાક્ટર આવાસો કો 1.5 સાલ હો ગયે તો એસી દિક્કતે આયેગી એસી દલીલ દેતે નજર આયે. જરા સુનિયે. જે અંદર હું તો કોન્ટ્રાક્ટર છું, અમારી કંપની કન્સ્ટ્રક્શન કરેલી છે. હવે બહાર અંદરથી બધું સુધી બહાર સુધી નાખેલું છે, જ્યારે આજથી 1.5 વર્ષ પહેલાં. હવે બહારની ગટર લાઈનમાં પ્રોબ્લેમ છે, પણ છતાં અમને કે અમે લોકો હાજર રહીએ છીએ. મારો સ્ટાફ તો હજુ આજે 1.5 વર્ષ થઈ ગયું પજેશન આપ્યું, છતાં પણ અમારા માણસો અહીંયા છે. 1.5 વર્ષથી પજેશન આપી દીધું, ગટર લાઈનનું જોડાણ નથી. ગટર લાઈનનું જોડાણ છે, અત્યારે ગટર લાઈન ચોકઅપ થઈ ગયેલી છે. ત્યાં જે પમ્પિંગ સ્ટેશન છે ને સમતા, ત્યાં પંપિંગ પણ ચાલુ છે, પણ અત્યારે આ લાઈનમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અત્યારે જેથી પણ તો પણ નહીં થતું. એટલે અત્યારે પ્રાઇમરી કીધું હતા, તમે અહીંયા પણ કનેક્શન કરી નાખો તો એ બાજુ પહેલાં બી પ્રાઇમરી કનેક્શન આપેલું છે યોગ્ય? ના 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 ના, ઓફિસે જ આપેલું છે. ઓફિસે જે કીધું ત્યાં અને કોર્પોરેશન આપણું કોન્ટ્રાક્ટર જ કામ કરેલું છે, બહારનું કામ તમારે કરવાનું જ ન હોય. તમે જે જવાબદારી લો છો એ સમય એવું નથી ખબર કે પાછળ કઈ કઈ સમસ્યા થવાની છે, ખબર છે? આ સમસ્યા તમને ખબર હતી? ના, આવી સમસ્યા ના ખબર હોય. કોઈ પણ બહારના રોડની અંદરની ચેમ્બર હોય એની બધી અમને ના ખબર હોય. ક્યાં કારણ છે? ના, 1500 મકાન જે છે, 700 મકાન ક્ષમતા છે કે નહીં ગટર લાઈન એ ચેક કરવામાં આવે. બધું આપેલું છે, કોર્પોરેશનમાં સબમિટ કરેલું છે. હવે ચોક્કસ તો કારણ છે, વરસાદના કારણ છે થયેલું છે, કારણ કે હજુ એ લોકો ટ્રાય કરે છે, હજુ નહીં થતું. એ થશે એટલે ક્લિયર થશે. અને ત્યાં સુધી અત્યારે આપણને બતાવ્યું કે તમે આ ચેમ્બરમાં કરો, આ લાઈન આ બાજુ જાય છે, આ લાઈન આ બાજુ જાય છે, તમે આમાં નાખી દો, એટલે ઇમરજન્સીમાં વિકલ્પ બોલાઈને એ કરાવી દઈએ, જેથી કરીને આખી યોજના નિષ્ફળ કરી. ના, યોજના નિષ્ફળ નહીં, યોજના તો કમ્પ્લીટ જ છે, યોજનામાં કોઈ તકલીફ નહીં. સમસ્યા કેમ નહીં થાય છે? સમસ્યા કોઈ પણ ઇલેક્ટ્રિકલમાં સમસ્યા આવે, પાણીમાં આવે, ગટરમાં આવે, જે પણ આવે તેનું સોલ્યુશન લાવવાનું છે. પ્રજાપતિ કે એટલે એટલે પેલા પ્રજાપતિ કોર્પોરેશન? ના 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 ના, એની અણાવડત કોઈની અણાવડત કારણસર નહીં થયું. આ બધું આ તો કારણોસર થાય, ગમે તે કારણસર, હવે જે કારણસર થયું હોય થયું, પણ એનું નિરાકરણ લાવે છે અત્યારે. વહી વિસ્તાર કે નગર સેવક રાજેશ આયરે ને આજ કોન્ટ્રાક્ટર સમેત પાલિકા પ્રશાસન પે બડે પ્રહાર કિયે. વહી જલ્દ સે જલ્દ ઇન વુડા આવાસો કે નિવાસીઓ કો પ્રાથમિક સુવિધાએ સહી તોર પે મુહૈયા હો એસી પ્રચંડ માંગ ભી કી. અમારી લડાઈઓ છે કે વચ્ચેના જે દલાલો છે, કે જે હાઉસિંગ બોર્ડના દલાલો, જે રીતના ગુજરાત હાઉસિંગ બોર્ડના દલાલો, જે રીતના ચોરો, જે ગ્રુપ કન્સ્ટ્રક્શનના કેટલાક ચોરો દ્વારા જે ખોટા કામો થઈ રહ્યા છે, કે કમ્પ્લીશન આપતા પહેલાં એમની ફરજ છે
લોકોને અહીંયા રહેવા આવે એના પહેલાં એને પાણીની લાઇનનું પ્રેશરનું જોવાનું હોય. અહીં 18 લાખ લીટરની ટાંકી છે, એમાં તમે એવું કહો છો કે 7 લાખ લીટર અમે સરદાર હાઇટને આપીએ, 5 લાખ લીટર અહીં આપીએ, તો આ વિસ્તારના લોકોને પહેલાં 18 લાખ મળતું હતું તો હવેના લોકોના 6 લાખ, આવનારા દિવસોમાં પાણીની સમસ્યા બી થશે. આજે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ છે ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ એટલા માટે છે કે સ્વામી વિવેકાનંદ હાઇટ ટાંકી કરતાં વધારે મોટી હાઇટ સ્વામી વિવેકાનંદ હાઇટની છે. જે પ્રેશરથી ઉપરથી ડ્રેનેજનું પાણી પડે એ જ પ્રેશરથી એને બહાર જવાનું હોય. કોર્પોરેશનના નિયમ પ્રમાણે જ્યાં સુધી પ્રેશર લાઇન ના નખાય ત્યાં સુધી ડ્રેનેજના કનેક્શન ના થાય, ડ્રેનેજના કનેક્શન ના થાય ત્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે નહીં, અને કમ્પ્લીશન સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી પજેશન અપાય નહીં. પણ લોકોની પાસેથી પૈસા લેવા માટે 1.5 વર્ષથી પહેલાં લઈ લીધા. આજે પરિસ્થિતિ એવી છે કે દિવસે દિવસે લોકો રહેવા આવે છે, પ્રેશર લાઇન નાખી નથી. અહીં 1.5 કિલોમીટરના વિસ્તારમાં ચારે બાજુ સંડાસ લક્ષ્મીપુરા રોડના સૌ બધી સોસાયટીઓ લક્ષ્મીપુરા ગામથી માંડી દશામાં મંદિર સુધી સંડાસ પર લોકો ચાલી રહ્યા છે. હાઉસિંગ બોર્ડ કહે છે, મારા કોર્પોરેશનના સભામાં પણ પ્રશ્ન હતો તો કોર્પોરેશનમાં હાઉસિંગ બોર્ડે કીધું કે અમારી જવાબદારી છે, અમે બનાવીશું. કોર્પોરેશનના અંધેરી નગરીના ગંડુ રાજા પણ એવું કહે છે કે અમે આપીશું, એ લોકો અમને પરમિશન આપતા નથી. સ્થાનિક લોકો પીસી લેવા જાય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ, સ્થાનિક લોકોને કહે છે તમે હાઉસિંગ બોર્ડમાં જાઓ, હાઉસિંગ બોર્ડવાળા એવું કહે છે તમે કોર્પોરેશનમાં જાઓ, અરે માલ તમે ખાઓ છો, પૈસા તમે લો છો, ગરીબ લોકો 12.5 લાખ રૂપિયા તમને આપે છે, હપ્તા ભરે છે. જેમ બિલ્ડરની જવાબદારી હોય એમ ક્યુબ કન્સ્ટ્રક્શનની જવાબદારી છે, એવી જ કોર્પોરેશનની જવાબદારી છે, એવી હાઉસિંગ બોર્ડની જવાબદારી છે. એક એક મહિનાથી સંડાસમાં જાય છે, લોકો બીમાર પડી રહ્યા છે, તો આની જવાબદારી કોની નથી? અહીંયા પાર્કિંગ તમે જુઓ, પાર્કિંગની જગ્યાની અંદર મકાનો બનેના વેચી ખાધા છે. એટલે આ વિસ્તારનો હું કોર્પોરેટર છું, મારી જવાબદારી છે કોઈ બી ચમરબંધી એ હાઉસિંગ બોર્ડનો હશે, કોઈ બી ચમરબંધી એ કોર્પોરેશનનો હશે, કોઈ બી ચમરબંધી એન્ટી સોશિયલ હશે, પણ જો મારા લોકોને દુખાવશે તો પછી એની કોઈ પણ ખેર નથી. એની સામે જે પણ પગલાં ભરવા હશે, લોકો જે કહેશે એ કરવા માટે હું હંમેશા લોકોની સાથે છું અને લોકોની જોડે જ રહેવાનું છું. એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે.